નમસ્કાર મિત્રો ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે ગુજરાત સરકારનું વર્ષ બે હજાર વીસ એકવીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવેલ જેમાં કૃષિ અને સહકાર વિભાગ પશુપાલન મહિલા ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવેલ છે તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલા જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી ચેનલના વિડિયોના નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક રાજ્યની પ્રજાની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી મહેનત કરતી સરકારના વર્ષ બે હજાર બે લાખ સત્તર હજાર રજૂ કરવામાં આવેલ છે જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા સાત હજાર ચારસો ત્રેવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં કેટલીક યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવેલ છે જે આપણે જોઈએ રાજ્ય સરકારની ભલામણ ધ્યાને લઈ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂપિયા એક હજાર એકસો નેવું કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે તો આ મિત્રો આપણે જાણીએ છીએ કે પાક વીમા યોજનાને ભારત સરકારે મરજીયાત કરી દીધેલ છે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ ગુજરાત સરકારે જાહેર કરી નવી કિસાન કલ્યાણકારી યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કમોસમી વરસાદ વાવાઝોડું અતિવૃષ્ટિ જીવ જંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવાનો ઉદ્દેશ્ય માટે આ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન એટલે કે ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ રૂપિયા ત્રીસ હજારની સહાય આપવામાં આવશે આવા સ્ટ્રક્ચરના બાંધકામ માટે એનેની મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવશે આમ આ યોજના માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ માસિક રૂપિયા નવસો એટલે કે વાર્ષિક રૂપિયા દસ હજાર આઠસો નો નિભાવ ખર્ચ આપવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના અંદાજે પચાસ હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને ગાયનું છાણિયું ખાતર જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે લોકોને સ્વાસ્થ્યપ્રદ અનાજ અને શાકભાજી મળશે ગૌ સેવાનો લાભ પણ મળશે એવા ઉદ્દેશ્ય સાથે આ યોજના જાહેર કરવામાં આવી છે ત્યાર પછી આગળ વાત કરીએ ગુજરાતના લાખો પશુપાલકોની સહાય માટે રાજ્ય સરકારે જાહેર કરી મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના જેમાં જોઈએ દરેક પશુપાલકને તેમની એક ગાય કે ભેંસ દીઠ એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ એકસો પચાસ કિલોગ્રામ પશુ દાણ ની ખરીદી પર આપવામાં આવશે વિહાણ દરમિયાન એકસો પચાસ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પચાસ ટકા રકમની સહાય આપવામાં આવશે રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજે પંદર લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે આગળ જોઈએ તો મહિલા સશક્તિકરણ માટે નવો આયામ ગુજરાત સરકારે જાહેર કરી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે આમ જૂથ ને જીરો ટકા દરે લોન પ્રાપ્ત થશે ત્યાર પછી ગ્રામીણ વિસ્તારની બહેનો માટે થશે કાયમી રોજગારીનું નિર્માણ ગુજરાત સરકારે જાહેર કરી મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના જેમાં સ્વ સહાય જૂથની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે તો આમ મિત્રો વર્ષ બે હજાર આવી મુખ્યત્વે યોજનાઓ માટે જાહેરાત કરવામાં આવેલ છે અને જેનો આવનાર સમયમાં અમલ થશે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લવ જય હિન્દ